1984માં જ્યારે ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજના લાવવામાં આવી હતી ને ત્યારે એનું ઉદ્દેશ્ય હતો કે બાળકોને નિશાળે જ ગરમા ગરમ જમવાનું અને ઉંમર મુજબ પૂરતું પોષણ મળે ને એવો આહાર મળે. પણ એ સુંદર વિચારની અત્યારે હત્યા કરવામાં આવી રહી છે એવું લાગી રહ્યું છે. કારણ કે આદિવાસી બાળકોને સડેલા શાકભાજી અને મારકા વગરના મસાલાવાળું ભોજન આપવામાં આવી રહ્યું છે. તો વિસ્તારે આ વિષય ઉપર વાત કરવી બને છોટાઉદેપુરના પુણ્યવાંટ મોડેલ સ્કૂલની આ ઘટના છે. નમસ્કાર, આ સ્ટોરી તમારા માટે લઈને આવ્યા છે રેહાન પટેલ. છોટાઉદેપુરમાં હમણાં 2 દિવસ પહેલાં બાળકોની તબિયત બગડી હતી. 100 જેટલા બનાવ સામે આવ્યા હતા ફૂડ પોઈઝનિંગના, જેનું કારણ જાણવા કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા છોટાઉદેપુરની મોડેલ સ્કૂલ પહોંચ્યા હતા. ત્યાં પહોંચી અને સુખરામ રાઠવાએ જે જોયું એ જોઈ અને એ અને એમની ટીમ બધા જ ચોંકી ગયા હતા. અચાનક આ રસોડામાં આવી ચડ્યા છે, કેવું ખાવાનું બને છે એ ચેક કરવા માટે આ બનાવ બને 2 દિવસ થયા, હજુ પણ આ પ્રકારનું શાક, આ ગલકો છે અને ગલકાનું શાક અહીંયા, અને એ સિવાય પણ આપણે દેખીએ. લાવો તો બ્લુ કાપુ લાવો, જે આ શાકભાજી કાપેલી છે જેને સાંજે બનાવવાની છે, એ કાપેલી સાંજે શાક બનવાનું એ પણ આ સડેલું છે. સરકારનું આરોગ્ય વિભાગ શું કરે છે, ફૂડ અને ડ્રગ્સવાળા શું કરે છે, આ મિલીભગત નહીં તો બીજું શું કહેવાય. એમણે આ જે બનાવવાના જે ઇજારદાર હોય આ કુંકુડા અરે ગીલોડા સડેલો માલ અહીંયા પડ્યો છે. હું આજે જ્યાંથી શાક આવતું હોય એનો સપ્લાયર હોય જેની એજન્સી હોય એની સામે તપાસ કરીને એને ટર્મિનેટ કરવા જોઈએ. અહીંયા જે સ્થાનિક પ્રાઇઝનો વહેવદાર છે એ વહેવદારે આનો ચાર્જ લઈ સ્ટાફમાંથી કોઈક સારો માણસ મૂકીને સ્થાનિક કક્ષાએ અહીં ઉદયપુરમાં જોયું એટલું શાક મળે છે, આપણને લીલું તાજું શાક મળે છે, સ્થાનિક છોકરાઓ ખાય છે એવું શાક મળે છે, ત્યારે આવું વાસી શાક આદિવાસીને ખવડાવો તો પછી આવા બનાવ નહીં બને તો બીજું શું બનશે. કોંગ્રેસના નેતા સુખરામ રાઠવાએ માંગ કરી હતી કે છોટાઉદેપુર કલેક્ટર, પ્રાયોજન વહીવટદાર અને સરકારને આ બાબતે ગંભીરતાથી ધ્યાન દેવું જોઈએ, કારણ કે બાળકોને સડેલા ફુગાઈ ગયેલા શાકભાજીનું ભોજન આપવામાં આવી રહ્યું છે. આ બનાવ દરમિયાન અમારા છોટાઉદેપુરના રિપોર્ટર છે રેહાન પટેલ, એ પણ પુણ્યવાંટની મોડેલ સ્કૂલ પહોંચ્યા હતા અને ગ્રાઉન્ડ રિપોર્ટ રજૂ કર્યો હતો, એ પણ જોઈએ. રાજ્યનો સરહદી અને આદિવાસી વિસ્તાર એટલે કે છોટાઉદેપુર જિલ્લો, અહીંના વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને રહે તે માટે રાજ્ય સરકારના આદિજાતિ વિભાગ દ્વારા કરોડના ખર્ચે મોડેલ સ્કૂલ બનાવવામાં આવી છે. પરંતુ 2 દિવસ અગાઉ એક ઘટના બની હતી. છોટાઉદેપુરના પુણ્યવાંટ મોડેલ સ્કૂલની અંદર જે બાળકોની તબિયત લથરવાનો જે મામલો હતો, 100થી વધુ જે બાળકોની તબિયત લથરી હતી, જેને લઈને જે તમામ તંત્ર, જિલ્લા કલેક્ટર, પ્રયોજના વહીવટદાર, DDO સહિતના જે અધિકારીઓ છે તે પણ દોડતા થયા હતા. પરંતુ આજે એક ચોંકાવનારા દ્રશ્યો આવ્યા છે. 2 દિવસથી બાળકોની તબિયત નથી હતી, બાળકોએ ભોજન લીધું ત્યારબાદ તેઓની તબિયત નથી રહેતી તેવું બાળકોએ જણાવ્યું હતું. ત્યાર પછી પણ જે જિલ્લા વહીવટી તંત્રના જે અધિકારીઓ છે તે અહીંયા પહોંચ્યા હતા અને તમામ બાબતે તપાસણી કરી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પણ અહીંયા આવ્યું હતું અને તમામ જે સેમ્પલ લેવામાં આવ્યા હતા. પરંતુ કોંગ્રેસના જે નેતા છે સુખરામભાઈ રાઠવા, તેઓ આજે અહીંયા જે મોડેલ સ્કૂલનું સંકુલ છે ત્યાં પહોંચ્યા હતા અને અહીંયા ભોજનાલય જે બની રહ્યું છે તેની પણ મુલાકાત લીધી હતી, જ્યાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. જે બાળકોને આપવામાં આવતું ભોજન સડેલું હોય તેવું પણ સુખરામ રાઠવાએ જણાવ્યું હતું. તેઓએ જે મુલાકાત લીધી તેમાં અનેક એવા દ્રશ્યો ચોંકાવનારા આવ્યા છે. કોંગ્રેસના નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે જે રાજ્ય સરકાર દ્વારા આદિવાસી વિસ્તારના જે બાળકો અને વિદ્યાર્થીઓ અભ્યાસ કરે તેના માટે કરોડોનો ખર્ચે અહીંયા કરવામાં આવે છે અને જે બાળકોને ભોજન આપવામાં આવે છે શા માટે, ગુણવત્તા વગરનું આપવામાં આવે છે, તેવા અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે. જ્યારે સુખરામ રાઠવા અહીંયા જ આવ્યા હતા અને આ જે શાકભાજી દેખાય છે ત્યાં જે સરેલું દેખાયું હતું જેને લઈને તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આટલી મોટી ઘટના બનવા છતાં જે અહીંના સંચાલકો છે, કોન્ટ્રાક્ટરો છે, શા માટે આવું કરી રહ્યા છે તે અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે. સુખરામ રાઠવાએ જે મુલાકાત લીધી અને જે ચોંકાવનારા દ્રશ્યો ઉઠ્યા છે તે તમામ મુદ્દે હાલ તો સવાલો થઈ રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર, સરકાર અને આદિજાતિ વિભાગ આ બાબતે ધ્યાનમાં લઈ જે પૂરતી જે કાર્યવાહી કરવામાં આવે તેવી સુખરામ રાઠવાએ માંગ કરી છે. જોવાનું રહેશે સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર અને પ્રયોજના વહીવટદાર કેવી કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે. આ અહેવાલ પછી જોવાનું રહેશે કે જવાબદારો સામે શું પગલાં લેવામાં આવશે. જો આટલા બનાવ બાદ પણ આવું સડેલું શાકભાજી અપાતું રહેશે તો આ તો ખરેખર હદ કહેવાય. આ મામલે આપનું શું કહેવું છે અમને કમેન્ટમાં લખી અને જણાવો. ધન્યવાદ.